વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 4.1 ની અંદર પ્રશ્ન નંબર 4 સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આપ્યું છે પ્રશ્ન નંબર 5. નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દો. પહેલાં આપણને આકૃતિ આપી હતી એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના હતા. હવે તમને વિધાન એટલે કે વાક્ય આપ્યું છે અને એના પરથી આકૃતિ બના. તો પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પરિસ્થિતિ માટે કાચી આકૃતિ બનાવો. પહેલું વિધાન છે કે બિંદુ પી એ રેખાખંડ AB ઉપર છે. હવે રેખા દોરો તો રેખા ઉપર આવેલા બધા જ બિંદુઓ રેખાના બિંદુઓ કહેવાય. કિરણ ઉપર બિંદુ દર્શાવો તો કિરણ ઉપર આવેલા બધા બિંદુઓ કિરણના બિંદુ કહેવાય. એમ રેખાખંડ AP ઉપર કોઈ બિંદુ દર્શાવી દો P, તો એ રેખાખંડ ઉપર આવેલું બિંદુ કહેવાય. તો ચાલો એક રેખાખંડ AB લઉં છું, એની વચ્ચે અહીંયા P દર્શાવી દઉં છું. તો P એ બિંદુ રેખાખંડ AB ઉપર આવેલું બિંદુ કહેવાય કે નહીં? ચલો B આપેલું છે, રેખા XY અને રેખા PQM માં છેદે છે. રેખા XY અને રેખા PQM માં છેદે છે. હવે એક રેખા આપી છે XY, બીજી રેખા આપી છે PQ. એ બિંદુ M માં છેદે છે. ચલો પહેલા રેખા XY બીજી રેખા દોરી દો PQ. જો આમ ના દોરાય, આ XY દોરશો અને આ PQ દોરશો, જો બે અલગ અલગ દોરશો તો બંને રેખાઓ છેદ બિંદુ નહીં મળે. આપણે છેદતી રેખાઓ લેવાની છે કારણ કે એમનું છેદ બિંદુ એમ છે. તો ચલો બંને રેખાઓનું એક જ છેદ બિંદુ છે એમ, તો બંને રેખાઓ એમ બિંદુ આવી રેખાઓ શું કહેવાય? ખોટી. આ હવે આગળ આપ્યું છે સી, રેખા L પર P અને F બિંદુ છે. રેખા L પર P અને F બિંદુ છે. હવે એક રેખા લીધી છે L, રેખાને આપણે L, M, N અને P, સ્મોલ L, સ્મોલ M, સ્મોલ N અને સ્મોલ P, બીજી એબી સી એના વડે પણ દર્શાવી શકાય છે. તો ચલો એક રેખા લઈ લો L, એના ઉપર E અને F બિંદુ આવેલા છે. રેખા ઉપર ગમે તે જગ્યાએ E અને F મૂકી દો તો એ રેખા પરના બિંદુઓ કહેવાય. અહીંયા મૂકી દઉં છું E, અહીંયા મૂકી દઉં છું F. તો આ રેખા ઉપર આવેલા બિંદુઓ કહેવાય. હવે શું કહે છે કે બિંદુ D એ રેખા ઉપર આવેલું બિંદુ નથી. તો ગમે ત્યાં મૂકી દો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, આ બધો જ ભાગ રેખાનો બહારનો ભાગ છે. તો બિંદુ D એ રેખા L ઉપર કહેવાય. આગળ આપ્યું છે રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે. રેખા OP અને રેખા OQ બિંદુ O
ચલો એક રેખા છે ઊભી, બીજી રેખા આવીથી તમને ઊભી, એક રેખા કઈ લેવાની છે ઊભી, બીજી રેખા લેવાની છે ઊભી, એક રેખા ઊભી થઈ ગઈ, બીજી રેખા થઈ ગઈ ઊભી, તો આ બંને રેખાઓ કેવી રેખાઓ કહેવાય? છેદતી રેખાઓ, બંનેનું છેદબિંદુ કયું છે? હવે આગળ આપ્યું છે પ્રશ્ન નંબર 6, એક આકૃતિ આપી છે એના પરથી તમારે સાચા ખોટા જણાવવા, આકૃતિની અંદર ખબર પડી ગઈ, એક આપી છે રેખા ઊભી, બીજી આપી છે રેખા ઊભી, તો બંને ઓ બિંદુમાં છેદે છે, એક જ સામાન્ય બિંદુમાં, આકૃતિ પરથી વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ચલો પહેલા એક આકૃતિ આપી છે એને દોરી દઉં છું, અહીંયા QMONP P, અહીંયા Q, રેખા કૃતિ પર નથી પૂછ્યું એમએન, અહીંયા તમને એક રેખા એમએન આપેલી છે, એના ઉપર જુદા જુદા 5 બિંદુ આપેલા છે, હવે શું કહે છે આપણે આગળ જઈએ કે રેખા ઉપર આવેલા બધા જ બિંદુ રેખાના બિંદુ કહેવાય, તો એમએન ઉપર જે લખેલું છે એમ છે ઓ છે એમ નથી, તો એમએન ઉપર આવેલા બિંદુઓ છે, તો આ બધા શું કહેવાશે? બી આપ્યું છે કહેવાય ને આ છે એમ આ
આ છે એમ તો રેખાખંડ MN ના બે અંત્ય બિંદુ કયા થાય રેખાખંડ બે અંત્ય બિંદુ હોય છે AM અને N તો આ બંને રેખાખંડ MN ના અંત્ય બિંદુ છે તો વિધાન 3 પણ સાચું થશે શ્રી ચોથું આપેલું છે કે O અને N એ OP ના અંત્ય બિંદુ છે O અને N એ રેખાખંડ OP ના તમે જોઈ શકો છો કે જુઓ અહીંયા AN બીજા વિધાનની અંદર શું કીધું છે કે M અને N એ રેખાખંડ MN ના અંતે બિંદુ છે જે બંને પોઈન્ટ ઉપર આવી જાય અહીંયા MN તો આ રેખાખંડના બે અંતે બિંદુ કયા કહેવાય M અને N અહીંયા તો ચોખ્ખું આપેલું છે O અને N એ OP ના અંતે બિંદુ કહેવાય ના કયા અંતે બિંદુ હોય એક O હોય અને બીજું કયું હોય P જે બંને અહીંયા દર્શાવેલા છે એ બંને અંતે બિંદુ કહેવાય તો O અને N એ OP ના અંતે બિંદુઓ છે ના એવું છે વિધાન અહીંયા આકૃતિ પરથી આકૃતિમાં જોવાની જરૂર નથી આના પરથી જો અહીંયા એક બિંદુ O છે એક બિંદુ P તો OP માં બે અંતે બિંદુ O અને P છે અહીંયા O અને N આપ્યું છે તો વિધાન શું થશે M એ Q નું એક અંત્ય બિંદુ છે ચલો M એ Q O નું એક અંત્ય બિંદુ છે ચલો બે અંત્ય બિંદુ કયા થાય Q O ના ચલો આ ના આસ થાય એક Q અને બીજું O તો ચલો M આવે ખરું ના વિધાન તમે અહીંયા આકૃતિમાં જોવાની જવાની જરૂર અહીંયાથી જ ખબર પડી જાય રેખાખંડ Q ઉપર બે અંત્ય બિંદુ અને એક O એમ તો આવે ખરી જ ના તો એમ એ QO નું અંત્ય બિંદુ છે તો વિધાન કેવું થશે આગળ આપ્યું છે એમ એ કિરણ QP પરનું બિંદુ છે જાય છે
ડાબી બાજુ, તો ચલો બંને સરખા જેવા ઓપી અને ઓએમ કેવા છે, સમાન છે. તો આ બાજુ ઓપી એટલે જમણી બાજુ જાય છે, આ બાજુ ઓએમ ડાબી બાજુ જાય છે. તો આ વિધાન કેવું થશે, તો બંને વિરુદ્ધ દિશામાં જાય છે એટલે ભિન્ન છે. ઓએમ એ ઓપી નું વિરુદ્ધ કિરણ નથી, ઓએમ એ ઓપી નું વિરુદ્ધ બિંદુ નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 4.1 પૂર્ણ થાય.